આજે વાત કરવી છે શ્રમણ શ્રમણી ભગવંતોની, આજે વાત કરવી છે સાધુ ભગવંતના સન્માનની, આજે વાત કરવી છે સાધુ ભગવંતના બહુમાનની, આજે વાત કરવી છે આપણા દુર્ભાગ્યની. ચોમાસું પતવા આવ્યું છે, દીક્ષાની સીઝન આવી રહી છે, સેંકડો દીક્ષાઓ થશે, અનેક માતા પિતાઓ પોતાના વીર પુત્રને જિનશાસનને સોંપશે, આવા માતા પિતાઓ પોતાના પુત્રને સંઘના ભરોસે જિનશાસનને સોંપે છે, અને આ ભરોસો આપણે તૂટવા તો ન જ દઈએ. આપણું કર્તવ્ય છે કે તેમના ભરોસાને આપણે અકબંધ રાખીએ, આપણું કર્તવ્ય છે કે તેમના લાડલાને આપણે બરાબર સાચવીએ. આજે મારે પ્રશ્ન કરવો છે, વિદાયમાં રાત્રે 12 વાગ્યા સુધી બેસનારા આપણે, દીક્ષા વિધિમાં સવારે 5 વાગે પહોંચી જનારા આપણે, દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો જય જયકાર આ નાદને ગુંજાવનારા આપણે, વરઘોડામાં ધામ ધૂમથી નાચનારા આપણે, એ જ દીક્ષાર્થીની દીક્ષા થયા પછી એમને સાતા પૂછવા જનારા કેટલા, એ દીક્ષાર્થીને વંદન કરવા જનારા કેટલા, એ દીક્ષાર્થી કાળ કરી જાય, એ સાધુ ભગવાન કાળ કરી જાય પછી એમની પાલકીમાં જનારા કેટલા, આ સૌથી મોટું આપણું દુર્ભાગ્ય છે, આ સૌથી મોટું આપણું દુર્ભાગ્ય છે. આજે નિર્ણય કરવો છે કે મારે મારા અણગારને સાચવવા છે, આજે મારે નિર્ણય કરવો છે કે અણગાર પ્રત્યે મારા હૃદયમાં બહુમાન પ્રગટાવવું છે, કારણ જિનશાસનનો પાયો મારો અણગાર છે, જિનશાસનને ચલાવનાર મારા અણગાર છે. છેલ્લે બહુમાન સાથે સન્માન સાથે એમની સામે મસ્તક ઝુકી જાય અને મોઢામાંથી એક જ શબ્દ નીકળી જાય, વંદન કરું વંદન, જય જય અણગારા, વંદન કરું વંદન, જય જય અણગારા.